विद्यार्थी मित्रों, जय श्री कृष्ण। आज आप रचनाओं तीजो भाग अने एमां तीजो प्रकार पास पासेनी बे बाजू अने त्रण खूणा परथी चतुष्कोणनी रचना करवी एनो अभ्यास करीशुं। उदाहरणनी रकम आ प्रमाणे छे। चतुष्कोण एम आई एस पी रचो, ज्यां एम आई बराबर 3.5 सेमी, IS बराबर 6.5 सेमी, खूणो M बराबर 75 अंश, खूणो I बराबर 105 अंश अने खूणो S बराबर 120 अंश होय। तो विद्यार्थी मित्रों, अहीं आपणने बे बाजूना माप आप्या छे, MI अने IS, अने त्रण खूणा आप्या छे M, I अने S। कोईपण एक बाजू ने अपने पाया तरीके लई शकाय। दाखला तरीके तमे एम आई लो 3.5 सेमी नो, तेमा खूणो एम 75 अंश अने आई 105 अंश लेवो पड़शे। जो तमे आईएस ने पाया तरीके लो 6.5 सेमी, तेमा आई खूणो 105 अंश अने एस खूणो 120 अंश छे। तो आपणे गमे ते एक बाजूने पाया तरीके लईए, ऊपर थोड़ी जग्या राखजो अने नीचे आपणे ऊपर 8-10 लीटी छोड़ीने आपणे आ रचनानी शुरुआत करीए। तो अहीं हूँ 6.5 सेमी मापनो एक रेखाखंड दोरू छूँ अने त्यां आपणे नाम आपीशुं आई एस। એટલે IS બરાબર 6.5, અહીંયા હું નામ પણ આપી દઉં છું IS। હવે આપણે ખૂણો I 105 અંશનું દોરીએ, કોણ માપકનો ઉપયોગ કરીને આપણે 105 અંશનો ખૂણો દોરીએ। તો અહીંયા આ 100 અંશ અને આ 105, આ છે 105, આઈ અને આ બિંદુમાંથી પસાર થતું એક કિરણ દોરીએ। હવે એસ ખૂણો, એસ ખૂણાનું માપ છે 120 અંશ, તો આપણે એસને કેન્દ્ર લેવાનું, એસને કેન્દ્ર લઈ 120નો ખૂણો એટલે આ જગ્યા આવશે। તો એસ અને આ બિંદુમાંથી પસાર થતું એક કિરણ દોરીએ। એકસો વીસ અંશનો ખૂણો દોરે, આઈ 105 અંશ અને એસ 120 અંશ। હવે અહીંયા એમ આઈ બરાબર 3.5 સેમી છે, તો પરિક્રમા 3.5 સેમી ત્રિજ્યા લઈશું અને આઈને કેન્દ્ર લઈ એક ચાપ મારીશું 3.5 સેમી ત્રિજ્યાનો। તો 3.5 સેમી ત્રિજ્યાનો આઈને કેન્દ્ર લઈ એક ચાપ, એટલે અહીંયા એમ આવશે અને આ માપ છે 3.5
पांच सेमी। हवे आपणे एम खूणो 75 अंशनो छे तो आपणे कोण मापक आ रीते मूकीशो। અને 75 અંશનો ખૂણો આપણે દોરવાનું છે તો અહીંયા 75 અંશનો ખૂણો આવશે। હવે એમ અને આ બિંદુમાંથી પસાર થતું એક કિરણ એવી રીતે દોરીએ કે સામેના કિરણને છેદે, આ રીતે અહીંયા દોરીશું। એટલે આ ખૂણો 75 અંશનો છે તો તમે જોઈ શકો છો કે આ કિરણ ઉપરના કિરણને એસમાંથી પસાર થતા કિરણને છેદે ત્યાં આપણે ટી નામ આપીશું, એટલે એમ આઈ એસ ટી થઈ જશે। તો આ કિરણને જે આઈમાંથી પસાર થાય છે ત્યાં હું એક્સ નામ આપો, એસમાંથી પસાર થાય છે ત્યાં વાય નામ આપો, અને એમમાંથી પસાર થાય છે અને ઝેડ નામ આપો। તો આપણે અહીંયા ફરીથી એકવાર સમજાવું છું તમને કે સૌથી પહેલાં આ રચનાની અંદર 6.5 સેમી માપનો એક રેખાખંડ દોર્યો IS, કોણ માપકની મદદથી ખૂણો આઈ 105 અંશનો દોર્યો, કિરણ IX એવું દોર્યું કે જેથી ખૂણો આઈ 105 અંશનો થાય, એસ બિંદુમાંથી કિરણ SY દોરો જેથી કરીને ખૂણો એસ 120 અંશનો થાય, હવે આઈને કેન્દ્ર લઈ 3.5 સેમી ત્રિજ્યાનો એક ચાપ દોર્યો એટલે એમ બિંદુ મળી જાય જ્યાં છેદે ત્યાં એમ નામ આપીશું, એમ આગળ 75 અંશનો ખૂણો દોરતું એક કિરણ MZ દોર્યું, આ કિરણ MZ SYને છેદે ત્યાં ટી નામ આપીશું, આ રીતે આપણને ચતુષ્કોણ મળશે। તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે રચનાના મુદ્દા લખીએ, રચનાના મુદ્દા એમાં સૌથી પહેલા નંબર 1 6.5 સેમી માપનો રેખાખંડ અથવા IS દોર્યો, નંબર 2 બિંદુ આઈ આગળ IX એવી રીતે દોર્યું કે જેથી ખૂણો આઈ બરાબર 105 અંશ થાય, નંબર 3 બિંદુ એસ આગળ અહીંયા કૌંસમાં લખું છું કોણ માપકની મદદથી બિંદુ એસ આગળ કિરણ SY દોર્યું, જેથી ખૂણો એસ બરાબર 120 અંશ થાય, આ પણ આપણે કોણ માપકની મદદથી। હવે આપણે આઈને કેન્દ્ર લઈ ત્રણ પોઈન્ટ 5 સેમી ત્રિજ્યાનો એક ચાપ દોર્યો, આ ચાપ કિરણ IX ને છેદે ત્યાં એમ નામ આપ્યું, નંબર 4 બિંદુ
એમ આગળ કિરણ એમ ઝેડ દોર્યો જેથી ખૂણો એમ બરાબર 75 અંશ થાય. કોણ માપકની મદદથી કિરણ એમ ઝેડ અને કિરણ એસ વાય છેદે ત્યાં ટી નામ આપ્યું. આમ ચતુષ્કોણ MISD આપેલા માપનો ચતુષ્કોણ છે. આ રીતે આપણે રચના દોરાઈ. હવે સ્વાધ્યાય 4.3માં નંબર 3 સમાંતર બાજુ ચતુષ્કોણ HEAR ની રચના કરવાની છે, જેમાં HE બરાબર 5 સેમી, EA બરાબર 6 સેમી, ખૂણો R બરાબર 85 અંશ. તેમાં સમાંતર બાજુ ચતુષ્કોણના ગુણધર્મો પ્રમાણે ચતુષ્કોણ HEAR સમાંતર બાજુ ચતુષ્કોણ છે, માટે સામસામેની બાજુ સમાન હોય, સામસામેના ખૂણા સમાન હોય અને પાસ પાસેના ખૂણા પૂરક હોય. અહીંયા તમારી પાસે એક જ ખૂણો છે R, તો સૌથી પહેલાં અહીંયા મેં લખેલું છે HE બરાબર AR, કારણ કે HE ની સામેની બાજુ AR છે. જો HE 5 સેમી હોય તો AR પણ 5 સેમી થાય, તેમજ EA બરાબર 6 સેમી તો EA ની સામેની બાજુ HR, એનું માપ પણ 6 સેમી થશે કારણ કે એ પણ સામસામેની બાજુઓ છે. હવે આપણે ખૂણાઓની વાત કરીએ તો ખૂણો R અને ખૂણો H પાસ પાસેના ખૂણા છે. R અને H તેનો સરવાળો 180 થશે, પાસ પાસેના ખૂણા છે. આરનું માપ 85 અને H શોધવાનું છે, બરાબર 180. 85 સામે જાય તો 180 માઇનસ 85 એટલે ખૂણો H બરાબર 95 અંશ. હવે Hનું માપ મળી ગયું, R આપણે જાણીએ છીએ 85, તો R અને E 85 થાય. R અને E સામસામેના ખૂણા છે એટલે જેટલું માપ Rનું છે એટલું જ માપ Eનું થશે. હવે આપણે આગળની રચના જે દોરી એ રચનાની જેમ આપણી પાસે બે બાજુ, પાસ પાસેની બાજુ અને સામસામેના ખૂણા થઈ ત્રણ ખૂણા મળી ગયા. બે બાજુ અને ત્રણ ખૂણા છે, તો હવે એ રચના આગળની રચનાની જેમ દોરી શકાય. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ધ્યાન આપજો, સૌથી પહેલાં હું અહીંયા HE બરાબર 5 સેમી છે તો 5 સેમીનો એક રેખાખંડ દોરું છું. આને આપણે નામ આપીશું HE અને આનું માપ કેટલું છે 5 સેમી. હવે કોણ માપકની મદદથી ખૂણો H 95 અંશ છે તો આપણે ખૂણો H 95 અંશ દોરીએ. પંચાણું એટલે 90 પછી 5 કાપા, તેમજ ખૂણો E 85 છે એ પણ આપણે કરી દઈએ. 85 એટલે 80 પછી 5 કાપા, કઈ બાજુ? ડાબી બાજુ. તો હવે H અને આ બિંદુમાંથી પસાર થતું કિરણ એક દોરીશું. HE અને આ બિંદુમાંથી પસાર થતું બીજું કિરણ દોરીએ.
અહીંયા તમે જોયું કે આ ખૂણો 95 નો છે ને આ ખૂણો 85 અંશનો છે. હવે આપણે આગળ વધીએ. અહીંયા ઈ એનું માપ 6 સેમી છે, તો 6 સેમી ત્રિજ્યાનો એક ચાપ દોરીએ. 6 સેમી ત્રિજ્યા લઈ લઈએ. તો ઈને કેન્દ્ર લઈ 6 સેમી ત્રિજ્યાનો ચાપ, અને આ ચાપ જ્યાં છેદે ત્યાં એ નામ આપીશું, બરાબર. અને હવે બિંદુ એ આગળનો ખૂણો રચીશું. ખૂણો એ કેટલા અંશનો છે એ આપણે જોઈએ. તો એચનું 95 અંશ માપ છે, તો એનું પણ 95 થશે, સામસામેના ખૂણા છે. એટલે એચ અને એ સરખા માપના છે, તો એ ખૂણો 95 અંશનો રચીએ. તો આપણે આ રીતે કોણ માપક મૂકીશું. પંચાણું એટલે 90 પછી આ 5 કાપા. હવે આપણે એ અને આ બિંદુમાંથી પસાર થતું કિરણ દોરીએ. અહીંયા 95 અંશ, અહીંયા આપણે આર નામ આપી દઈએ. એચમાંથી કિરણ પસાર થાય છે ત્યાં એક્સ, વાય અને ઝેડ. તો આપણે આગળની રચનાની જેમ મુદ્દા તમારી જાતે લખવાના છે, કઈ રીતે જરા સમજી લો. 5 સેમી માપનો રેખાખંડ દોર્યો. ફરીથી એકવાર આ રચના સમજી લો. એચ ઈ બરાબર 5 સેમી, એચ આગળ 95 અંશનો ખૂણો બને એવું કિરણ એચ એક્સ, અને બિંદુ ઈ આગળ 85 અંશનો ખૂણો બને તેવું કિરણ ઈ વાય દોર્યો. હવે ઈને કેન્દ્ર લઈ 6 સેમી ત્રિજ્યાનો એક ચાપ દોર્યો, અને આ ચાપ ઈવાયને છેદે ત્યાં એ નામ. આપણે જાણીએ છીએ કે સામસામેના ખૂણા સમાન હોય છે, એટલે એચ 95, તો એ પણ 95 થવું જોઈએ. તો બિંદુ એ આગળ 95 અંશનો ખૂણો બને તે રીતે કિરણ એ ઝેડ દોર્યો. આ કિરણ એ ઝેડ કિરણ એચ એક્સને છેદે ત્યાં આર નામ આપ્યું. તો આ રીતે સમાંતર બાજુ ચતુષ્કોણ એચ ઈ એ આર મળે. હવે લંબ ચોરસ ઓ કે એ વાય, એમાં ઓ કે બરાબર 7 સેમી, કે એ બરાબર 5 સેમી છે, આટલું જ આપેલું છે. તો આપણે લંબ ચોરસના ગુણધર્મો યાદ કરીએ. સામસામેની બાજુઓ સમાન હોય છે, પાસપાસેની બાજુઓનો કોઈ ઉલ્લેખ નથી, પાસપાસેની બાજુઓ આપેલી છે. ખૂણામાં સામસામેના ખૂણા સમાન હોય છે, એમાં તો જો કે લંબચોરસ છે એટલે બધા ખૂણા કાટખૂણા છે, બરાબર. તો હવે આપણે આ ગુણધર્મોને યાદ કરીને અહીંયા 2 બાજુ અને 3 ખૂણા થઈ જશે, કારણ કે 2 બાજુ તો આપેલી જ છે, 3 ખૂણા બધા ખૂણા કાટખૂણા છે, એટલે નો પ્રોબ્લેમ. તો હવે આપણે અહીંયા હું રચના શરૂ કરું છું. વિદ્યાર્થી મિત્રો તમે ધ્યાન આપજો. સૌથી પહેલાં આપણે એક 7 સેમીનો એક રેખાખંડ દોરું છું, અને નામ આપીશું ઓકે. શું નામ આપવાનું છે? ઓકે. અને આ 7 સેમીનો છે. હવે ઓને કેન્દ્ર લઈને અને કેને કેન્દ્ર લઈને 90 અંશનો ખૂણો કોણ માપકની મદદથી દોરીશું. વિદ્યાર્થી મિત્રો આ ખૂણો આપણે કોણ માપક સિવાય પરિકરની મદદથી પણ લઈ શકાય છે, પણ અહીંયા બધી રચનાઓ મેં કોણ માપકથી સમજાવેલી છે.
એટલે આ ખૂણો પણ આપણે કોણ માપકથી દોરીએ છીએ. બાકી આ ખૂણો આપણે ડાયરેક્ટ પરિકરની મદદથી પણ મેળવી શકાય છે. તો અહીંયા 90 અંશનો ખૂણો, ઓને ઓમાંથી 90 અંશનો ખૂણો અને કેમાંથી પણ 90 અંશનો ખૂણો દોરીએ. આમ 90 અંશના ખૂણા દર્શાવતા કિરણો દોરીશું. ઓમાંથી એક કિરણ દોરો, કેમાંથી એક કિરણ દોરો, બંનેમાંથી એક એક કિરણ દોરીશું એટલે આ ખૂણો 90 અંશનો થઈ જશે, આ ખૂણો પણ 90 અંશનો થઈ જશે. હવે અહીંયા કે એ 5 સેમી છે, તો 5 સેમી ત્રિજ્યા લઈ લઈએ. પાંચ સેમી ત્રિજ્યા લઈને કે ને કેન્દ્ર લઈ એક ચાપ દોરીશું. આ ચાપ જ્યાં છેદે ત્યાં આપણે નામ આપીશું એ, અને બિંદુ એ આગળ આપણે 90 અંશનો ખૂણો દોરીશું. એટલે અહીંયા 90 અંશ ખૂણો બનશે. તો એમાંથી પસાર થતી એક કિરણ દોરીએ, એમાંથી એક કિરણ દોરીએ તો આ કિરણ સામેની કિરણને છેદે ત્યાં આપણે નામ આપીશું વાય, ઓ કે એ વાય. આ કિરણ એક્સ, આ કિરણ અહીંયા વાય, ને આ કિરણને આપણે અલગ નામ આપી દઈએ. વાય તો આ બિંદુ છે જ, એટલે આપણે નામ થોડા ચેન્જ કરવા પડશે. એક્સ ઝેડ, અહીંયા હું ડબલ્યુ નામ આપી દઉં છું. તો આ રીતે રચના અહીંયા પૂરી થાય છે. આ રચનામાં આપણે ફરીથી એકવાર ધ્યાન આપો. 7 સેમી માપનો એક રેખાખંડ દોર્યો, ઓ આગળ 90 અંશનો ખૂણો કિરણ ઓ એચ, કે આગળ 90 અંશનો ખૂણો કિરણ કે ઝેડ. પછી આપણે કે ને કેન્દ્ર લઈ અહીંયા 5 સેમી ત્રિજ્યાનો એક ચાપ દોર્યો છે. અને 5 સેમી ત્રિજ્યાનો ચાપ કિરણ કે ઝેડને છેદે ત્યાં એ નામ આપ્યું. એમાંથી 90 અંશનો ખૂણો દોરતો એક કિરણ દોર્યો, કિરણ એ ડબલ્યુ. આ કિરણ ઓ એક્સને છેદે ત્યાં આપણે વાય નામ આપેલું છે. આમ ઓ કે એ વાય એક લંબ ચોરસ બની જશે. રચનાના મુદ્દા આપણે જાતે લખવાનું છે. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં એક રચના મેં દોરી છે, રચના જો કે બધી દોરી છે, એકના મુદ્દા મેં લખ્યા છે, બાકીના મુદ્દા તમારે જાતે લખવાના છે. અને જે રચનાઓ સ્વાધ્યાયની બાકી છે એ પણ તમારે દોરવાની છે, મુદ્દા સાથે બંને નોટમાં આપણે લખીશું. અહીં આપણે પૂરું કરીએ છીએ.